સત્તર વર્ષ બાદ ભારતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેની અંદર પ્રેમ જે ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને હાર્દિક પંડ્યા અને બુમરાહનું જે પરફોર્મન્સ હતું તેને લઈને સૌથી વધુ તેઓ ખુશ જોવા મળી રહ્યા છે ક્રિકેટ પ્રેમીઓ સાથે વાતચીત કરીશું ગઈકાલની ટી ટ્વેન્ટીની મેચ હતી ઇન્ડિયા જીતી ગઈ છે વર્લ્ડ કપ કેટલા એક્સાઇટેડ હતા મેચને લઈને અને કઈ રીતે આખી મેચને જુઓ છો કાલે તો એકચ્યુઅલી બહુ બહુ ફાઇટિંગવાળી મેચ હતી બંને ટીમ બહુ સારી હતી અને એમાં ઇન્ડિયા સ્ટાર્ટિંગમાં બહુ થોડું બેકફૂટ પર આવી ગઈ હતી પણ વિરાટ કોહલીએ એક બાજુથી હેન્ડ સંભાળીને અને પછી પાછળથી દુબે અને બધાએ સપોર્ટ કરીને વન સેવન્ટી સુધી ટાર્ગેટ લઈ લીધો અને પછી બોલિંગમાં આપણું સ્ટાર્ટિંગમાં સારું હતું પણ પછી આફ્રિકા ડોમિનેટ કરી ઇન્ડિયા પર અને પછી આપણે બેકફૂટ પર આવ્યા પણ પછી જે બુમરાહ અર્ષદીપ અને જે હાર્દિક પંડ્યાએ જે બોલિંગ કરી અને જે એ લોકોએ જે મેજિક ઓવર નાખી છે એ લોકોએ તો અને જે મેચ ટર્નિંગ પોઈન્ટ છે એ સૂર્યકુમાર યાદવ તો આખી ત્યાં જે મેચ ફરી ગઈ અને એક સમય માટે તો એવું જ લાગતું હતું કે ઇન્ડિયા મેચ હારી ગઈ છે વર્લ્ડ કપ આપણો જતો રહ્યો છે અને સડનલી એક જ ઓવરે બુમરાહની એક જ ઓવરે આપણો આખો મેચ જે છે આખી ફેવરી નાખી અને ઇન્ડિયાને આપણે વર્લ્ડ કપ જીતી ગયા સૂર્યકુમાર યાદવ કે જેણે આખી મેચને પલટી નાખી છે પહેલા જ્યારે શરૂઆતમાં મેચ જોઈ ત્યારે લાગતું કે આવું જ મેજિકલ કઈ પર્ફોમન્સ હશે સૂર્યકુમારની જેટલી તારીફ થાય એટલી કમ છે કારણ કે જે એને જે જાદુ કેચ કર્યો છે જે બાઉન્ડ્રી ઉપર અને આનાથી ઇન્ડિયાની ટીમ એકદમ જ જ ઉત્સાહમાં આવી ગઈ અને જે કેચ કરી અને એને અંદર થ્રો કરીને પાછો ફરીવાર કેચ કરી અને ઇન્ડિયાની સાથે એને કેચ નથી પકડ્યો એ આખો વર્લ્ડ કપ એ દિવસે પકડી લીધો એને બિલકુલ સત્તર વર્ષ બાદ ભારત પાસે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આવ્યો છે ક્રિકેટ પ્રેમી છો કેટલા એક્સાઇટેડ હતા મેચને લઈને અને ભારતની ભવ્ય જીત પણ શું કહેશો ખૂબ જ એક્સાઇટેડ હતા જ્યારે થર્ટી બોલ્સમાં થર્ટી રન જોઈતા હતા ત્યારે એક મુમેન્ટે લાગ્યું કે સાઉથ આફ્રિકા જીતી જશે બટ એના પછી હાર્દિક પંડ્યાનો જે ફર્સ્ટ બોલ પર ક્લાસનની વિકેટ એન્ડ લાસ્ટમાં સૂર્યકુમારનો કેચ એના લીધે આખી મેચ લાઇક ફરી ગઈ એન્ડ વી હેવ ધી વર્લ્ડ કપ આફ્ટર સેવન્ટીન યર્સ સો ઇટ્સ અ વન્ડરફુલ મુમેન્ટ જયારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી ત્યારથી જ જ્યારે ઇન્ડિયન્સ હોય જ કે ઇન્ડિયા જ વર્લ્ડ કપ લઈને આવશે જોકે આ બાકી મેચ કઈ રીતે જોતા હતા મેચ તો સારી હતી પણ એકચુઅલ જે રીતે ઇન્ડિયાએ ડોમિનેટ બોલિંગમાં કર્યું છે આ વર્ષે એ વધારે પ્રિફર કરે છે કે આ વખતે ઇન્ડિયા વર્લ્ડ કપ જેના હાથમાં છે સાઉથ આફ્રિકા બી કે બહુ સારી ટીમ હતી પણ જે રીતે ઇન્ડિયાએ બોલિંગમાં ડોમિનેટ કર્યું એ દર વર્ષે નથી હોતું આ વખતે બોલિંગમાં વર્લ્ડ કપ જીત્યો છે આપણે અને મેઇન વસ્તુ છે કે એક રોહિત શર્મા કે જે એ આખી ટૂર્નામેન્ટમાં કે છેલ્લા વર્ષોથી જે એનું પરફોર્મન્સ છે એ રીતે કેપ્ટન તરીકે આ વર્લ્ડ કપ ડિઝર્વ કરતો હતો પ્લસ જે રીતે રાહુલ દ્રવિડે બી મહેનત કરી હતી ઇન્ડિયા પાછળ તો એ બધાના લીધે આપણે વર્લ્ડ કપમાં બહુ સારી દાવેદારી કરી છે બિલકુલ તો જે રીતે ક્રિકેટ પ્રેમીઓની અંદર ઉત્સાહ છે અને જે રીતે જે ઇન્ડિયા છે કે જે ટી વર્લ્ડ કપ લઈને આવ્યું છે જીતીને આવ્યું છે ત્યારે ગઈકાલની મેચમાં સૂર્યકુમાર યાદવનો કેચ જે છે કે જે આખી મેજિકલ મુવમેન્ટ હતી અને સાથે જ બુમરા અને હાર્દિક પંડ્યાની બોલિંગ અને સાથે વિરાટ કોહલીનું પરફોર્મન્સ છે કે જે ક્રિકેટ પ્રેમીઓને સૌથી વધુ ગમી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ